તો હલો મિત્રો, નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ બધા? મજામાં હશો? અમે અહીંયા બિલકુલ મજામાં છીએ. જો કાલે એટલો બધો ગ્રાઉન્ડ પર વરસાદ પડ્યો હતો, તમે બધા જાણો જ છો કે અમારી આખી ટુર્નામેન્ટ જે અમે આયોજન કર્યું હતું એમાં બહુ બધો ખલેલ પડ્યો. અમને રમવાની બિલકુલ મજા આવી નથી. કાલે ફક્ત બે મેચ શક્ય બની હતી, એટલે બે મેચ અમારા પાછળ જે પ્લેયરો બેઠા છે એ રમાતા. એમાં સૌથી પહેલાં આપણી જે જુનિયર બહેનો છે અંડર 14-17ની મિક્સ કરી અને 17ની ટીમ બનાવી હતી, અને પાછળ આપણા સિનિયર બહેનો બેઠા છે એમની અલગ ટીમ હતી. તો બંને મેચો આપણી ટીમ જીતી ગઈ હતી, અને આપણે 3-3 મેચનું આયોજન કરેલું હતું, પરંતુ પાછળથી શક્ય બન્યું નહોતું. કેમ કે બપોર પછી જબરજસ્ત વરસાદ પડ્યો હતો, હેવી રેઇન થયું હતું, એટલે આ ગ્રાઉન્ડ ઉપર બહુ પાણી ભરાઈ ગયું હતું, કાદવ કીચડ થયું હતું, તો એવામાં મેચ યોજાઈ શકી નહોતી. અને ઠંડી પણ એટલી બધી કાલે પડતી હતી કે તમને બધાને ખબર જ છે. તો એવામાં બે મેચનું આયોજન થયું હતું, બંને મેચો આપણી બંને ટીમો એક એક મેચ જીતી હતી. તો જે આપણા માઇકલ પોલ સર આવ્યા હતા, ઘણા બધા પ્રોત્સાહન ઇનામો લઈને આવ્યા હતા, અમને થોડી ગિફ્ટ પણ આપી છે, અને કાલની ટીમમાં કોને કોને શું ઇનામ મળ્યું છે એની પણ વાત કરવાની છે. તો સૌથી પહેલાં જે આ ટ્રોફી છે એ આ ટુર્નામેન્ટનું આયોજન મેં કર્યું હતું. આપણી આ બધી મેં એટલે તો ના કહેવાય, કેમ કે આ લોકોની મારા કરતાં પણ વધારે મહેનત છે, અને ગામના લોકોની પણ એટલી જ મહેનત છે સામે. તમને બધાને ખબર છે કે કાલે જે આપણી આ ટીમ બેઠી છે એમનું અને જે મહેમાન ટીમો આવી હતી એ બંને ટીમોનું રસોડાના જે અમારા સ્પોન્સર હતા, એટલે કે જે રસોડું અમને આપ્યું હતું એવા આપણા કનુજી, ઘણી વખત તમે આ મેદાનમાં જોયા હશે, આપણા કનુભાઈ જેઓ SRPમાં જોબ કરે છે એ હાજર કાલે રહી શક્યા નહોતા, પરંતુ એ લોકોએ આપણને રસોડાની જે આપણું રસોડું હતું એનો ખર્ચો એ લોકોએ ઉઠાવ્યો હતો, તો એમનો ખૂબ ખૂબ આભાર. પછી બીજા નંબરમાં જે પાણીનું ટેન્કર હતું જે બધા ખેલાડીઓને પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી એના દાતાશ્રી હતા આપણા જે ગામમાં ઠક્કર નીરુબેન અશોકભાઈ, ને દાન કર્યું હતું પાણીનું, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. બાકી જે આ ગ્રાઉન્ડમાં આપણે મંડપ બંધાયો હતો કાલે, એ મંડપના દાતા બધા જે બેઠા ને મારી પાછળ એ છે, એનું કારણ છે કે અમારી ટીમોએ કાલે જે પરફોર્મન્સ કર્યું હતું સારું, તો જે આપણી 12 ટીમો આવી હતી અને એમના સર હતા માઇકલ પોલ સર, એ લોકોએ 1001 રૂપિયા અમને ભેટ આપી હતી. તો એ પૈસા બારોબાર અમને આ બધા સાથે ચર્ચા વિચારણા કરી અને મંડપના જે પૈસા આપવાના હતા એ આપી દીધા હતા. હજી થોડા ઘણા બાકી રહ્યા છે તો એ બાકી જ રાખ્યા છે, એના કોઈ દાતા થશે તો એની પણ આપણે ચર્ચા કરીશું જાહેરમાં. અને જે આ શિલ્ડ, જે આ પહેલો શિલ્ડ છે, અમારું આયોજન જોઈને એ લોકો ખુશ થઈ ગયા હતા, તો એના માટે આખી ટીમ વતી આ શિલ્ડનું મને આપી હતી. પછી જે આ બીજા નંબરની ટ્રોફી છે, એ ટ્રોફી આપણી જે ટીમોએ બંને ટીમોએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું હતું. પહેલી ટીમ જે આપણી જુનિયર ટીમ રમી હતી અંડર 17, એ લગભગ 5-0થી જીતા હતા ને, તમે 5 ગોલ માર્યા હતા, હા સોરી 4 ગોલ માર્યા હતા, 4 ગોલ આપણા હતા, એ લોકોના 0 હતા, એટલે 4-0થી આપણી ટીમ વિન થઈ હતી. પછી જે આપણી સિનિયર બહેનો છે એ લોકોએ કેટલા માર્યા હતા ગોલ? છ ગોલ માર્યા હતા, 6-1થી એ લોકો જીત્યા હતા. તો બંને ટીમોને સાથે મળી આ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પછી જે આ બેસ્ટ મિડફિલ્ડરની ટ્રોફી છે, એ અમારા અંડર 17માં ઉર્મિલાબેન કેપ્ટન હતા, એમનું પરફોર્મન્સ સારું હતું તો એમને એનાયત કરવામાં આવી હતી. પછી બીજા નંબરની ટ્રોફી છે જે આપણી સિનિયર બહેનો છે, અમારી મિનલ કેવું રમે છે તમે બધા જાણો જ છો, મારે કહેવાની જરૂર નથી. તો બેસ્ટ પ્લેયરનો એવોર્ડ મિનલને આપવામાં આવ્યો હતો. પછી એના પછી આ છે મેડલ, એ અમારા જાનવીબેન લાસ્ટમાં બેઠા છે, કેમેરામેન થોડું ફોકસ કરો એમની બાજુ. આ મેડલ જાનવીબેનને એનાયત કરવામાં આવ્યો હતો, કેમ કે ઉભરતા સિતારા તરીકે એમનો પસંદગી થઈ હતી, ભવિષ્યના બેસ્ટ પ્લેયર એમને આપવામાં આવ્યો હતો. બાકી તમે આ કોણ જોઈ શકો છો, અમને 12 કોણ આપ્યા છે આપણા માઇકલ પોલ સરે, અને બાજુમાં 2 એકદમ ન્યૂ બોલ પડ્યા છે, નવા બોલ, એ પણ અમને કામ લાગવાના છે. તો સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને ગામમાંથી જે લોકોએ રસોડાની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, મંડપની સેવા આપી, મંડપના તો જો કે આપણે થોડો ખર્ચો આપ્યો છે, હજુ આપણે આપ્યો છે, પણ જે કોઈ આપશે પાછળથી આપણને, તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. કેમ કે કાલે એટલું બધું હડબડાટ હતું કે થોડી વારમાં વરસાદ આવતો હતો જતો હતો, ગ્રાઉન્ડમાંથી અમે ભાગી ભાગીને જે સામે આપણી સ્કૂલ છે ત્યાં જતા હતા, અને લાસ્ટમાં થોડા પલળવાનું થયું હતું, અને પછી એટલી બધી ઠંડી લાગી છે કે એની વાત કરી શકું એમ નથી, બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી, સાંજે માંડ માંડ ઘેર પહોંચ્યા હતા. તો જો આપણે શું કરીશું, બધાના નામ તો હું બોલ્યો જ છું કે આ ટ્રોફી આને મળી, આ ટ્રોફી આને મળી, પણ હવે પર્સનલ એમને આપણે હાથમાં પકડાવી થોડો ફોટો શૂટ કરીશું,
કેમ કે કાલે બિલકુલ વિડીયો પણ બનાવવાનો મોકો નહોતો મળ્યો, ફોટો પાડવાનો પણ મોકો નહોતો મળ્યો, અને બધાને ઇનામ મળે એટલે બધાને મનમાં હોય કે મારો ઇનામ સાથે ફોટો હોય તો સારું. બધા આ લોકો કાલે મારી પાસે માગતા હતા કે સર તમારા પાસે ફોટો હોય તો મને મોકલજો મોકલજો, પરંતુ કાલે પરિસ્થિતિ એવી હતી કે બિલકુલ કંઈ ટાઈમ જ નહોતો મળતો, દોડાદોડીમાં આખો દિવસ ગયો હતો અને બિલકુલ મજા નથી આવી. આજે વાતાવરણ કેટલું બધું ચોખ્ખું છે તમે જુઓ, વાદળ છે, પરંતુ કાલથી જ્યારે અમે ગ્રાઉન્ડ છોડ્યું એના પછી બિલકુલ એક છાંટો પણ નથી પડ્યો વરસાદનો. તો એ જ હવે આપણે બધાને હાથમાં આ ઇનામ આપીશ જેના જે છે તે, અને પછી આપણે થોડા એમનો વિડીયો બનાવીશું અને તમને એમની સાથે મુલાકાત પણ કરાવું છું. સૌથી પહેલાં હોકી સ્ટિક કેટલી સરસ રીતે ગોઠવી દીધી છે અને બધા આવી રીતે આજે ગ્રાઉન્ડમાં આવ્યા છે. બિલકુલ સંખ્યા ઓછી છે, એનું કારણ છે કે ઘણા બધા કાલે ઠર્યા હતા ઢાઢના એટલે આજે આવ્યા નથી. અને અમારું જે ઇનામ છે અહીંયા મૂકેલું છે આ રીતે બધાએ આગળ. તો હવે આપણે જેનું જે ઇનામ છે એ આપીએ, અને મારી ટ્રોફી છે એનું પણ આપણે કંઈક વિચારીએ. આ છે આપણા કાલે જે ઇનામના વિનરો. સૌથી પહેલાં આપણા જાનવીબેન છે. જાનવીબેન ભવિષ્યના ઉભરતા સિતારા તરીકે એમને ઇનામની પ્રાપ્તિ કરી છે. એમની પસંદગી એ લોકોએ જ કરી હતી, આપણે કોઈએ કરીને આપી નથી. પછી બીજા નંબરમાં અમારે સિનિયર મિનલ. મિનલની મારે તમને કંઈ વખાણ કરવાની જરૂર નથી, એવું છે, માં કંઈ કહેવાની જરૂર છે મારે? હે, કાલે જેટલા જોતા હતા બધાએ બહુ મિનલનો જે રમત મિનલે દેખાડી હતી બહુ વખાણ કર્યા. અને ઉર્મિલાબેન પણ બેસ્ટ મિડફિલ્ડરનો એવોર્ડ મેળવ્યો છે, બેસ્ટ પ્લેયરનો અને ઉભરતા ખેલાડી તરીકેનો જાનવીબેને. અને આ બધી આપણી ગિફ્ટ પડી છે. પછી આ જે મોટો શિલ્ડ છે એ આખી ટીમનો છે, આ શિલ્ડ મારો છે અને આ પણ બધાનું છે. તો મારી ઈચ્છા એવી છે કે જે આ મોટો શિલ્ડ છે અમારી ગોલકીપર કિંજલ છે, હવે એને સંપૂર્ણ જવાબદારી કાલે ઉપાડી લીધી હતી. ભલે જુનિયર પ્લેયર છે પરંતુ આ જે સિનિયર છે એમની ટીમમાંથી સંપૂર્ણ જવાબદારી અમારી કિંજલે ઉપાડી છે. તો મિનલ બરાબર છે ને? તો કિંજલ આવી જા, મિનલને આ બધા ચાલો. હા બરાબર. તો જો જે ટ્રોફી છે એ અમારી એક નાની ટીમની ખેલાડી અને એક મોટી ટીમની ખેલાડી એટલે કે કેસર અને સોનલ બે અમારા કિંજલ બેનને એનાયત કરશે. તો આપો તમે હવે ટ્રોફી એમને. તાળી પાડો.